આપણે સમાજવાદી શબ્દ ઉપર હતા. આપણે હવે ભાગ બેમાં જોઈશું સમાજવાદી બિનસાંપ્રદાયિકતા, કેમ કે પાઠ ખૂબ જ મોટો છે એટલે બે ભાગ કરી દીધા છે. સમાજવાદીમાં શું થાય છે તો ભારતમાં 1976માં કટોકટી શાસન આવી ગયું હતું. કટોકટી શાસન એટલે ખબર પડી ગઈ. કટોકટી શાસન એટલે શું થશે, રાષ્ટ્રપતિ દ્વારા જે શાસન કરવામાં આવે છે તો તેને શું બોલાશે, કટોકટી શાસન, જેમાં વડાપ્રધાનના હસ્તક અને પ્રધાનમંડળના હસ્તક પણ શાસન રહેતું નથી, સત્તા રહેતી નથી. આ સુધારો બંધારણમાં 42માં સુધારા દ્વારા આમુખમાં સમાજવાદી શબ્દને ઉમેરવામાં આવ્યો હતો. ભારતીય બંધારણની મોટા ભાગની જોગવાઈ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે, પ્રત્યક્ષ એટલે સીધી રીતે, પરોક્ષ એટલે આડકતરી રૂપે, સામાજિક ક્રાંતિ દ્વારા સમાજના આર્થિક સમાનતા સાધીને કલ્યાણ રાજ સ્થાપવાનો મૂળ ઉદ્દેશ છે. એટલે આમનો મુખ્ય શબ્દ તો સામાજિક ક્રાંતિ લાવવાનો છે. સામાજિક ક્રાંતિ એટલે શું છે, તો સામાજિક રીતે દરેક સમાજમાં અને આર્થિક રીતે બધામાં સમાનતા લાવવાનું. સમાનતા આવી જાય એટલે કયું રાજ્ય સ્થપાઈ જાય, કલ્યાણ રાજ્ય સ્થપાય. આ મૂળ ઉદ્દેશ છે સમાજવાદીની પાછળ. આમુખમાં તમામ નાગરિકોને સામાજિક, રાજકીય તેમજ આર્થિક ન્યાય અને સમાનતા પ્રાપ્ત થાય તેવી સમાજવાદી વિચારસરણી ધરાવતી સમાજ રચના સ્થાપવાનું ધ્યેય રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં રાખવામાં આવ્યું છે. એક માર્કનો સવાલ બને બરાબર કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કયું ધ્યેય રાખવામાં આવ્યું છે, તો નાગરિકોની સામાજિક, રાજકીય, આર્થિક ન્યાય અને સમાનતા પ્રાપ્ત થાય તેવી સમાજવાદી વિચારસરણી ધરાવતી સમાજ રચનાની સ્થાપનાનું. એટલે તમને આર્થિક રીતે, સામાજિક રીતે, રાજકીય રીતે, બધી જ રીતે શું પ્રાપ્ત થાય, સમાનતા. અને આવા જે વિચારો છે આ વિચારો સમાજવાદી વિચાર કહેવાય છે અને તેના આધારે સમાજની રચના કરવાનો સિદ્ધાંત અને ધ્યેય રાખવામાં આવ્યો છે. યાદ રાખજો સમાજવાદી ખૂબ જ સરળ છે. સમાજને બધી જ રીતે કઈ રીતે લાવવાનું છે, સમાનતાના ધોરણે લાવવાનું છે. સમાજ સંપૂર્ણ રીતે બધા જ સમાન ધોરણે હોય, એક જ લેવલ ઉપર હોય તેવું ધ્યાન રાખવામાં આવે એવી રચના કરવામાં આવે તો તે સમાજવાદી છે. સમાજવાદી સમાજ રચનામાં રાષ્ટ્રીય સંસાધનોની ન્યાયયુક્ત વહેંચણી, ઉત્પાદન, વિતરણની વ્યવસ્થા રાજ્ય હસ્તક હોય છે. આ બધું જ કોના હાથમાં હોય છે, રાજ્યના. રાજ્યના વિવિધ વિસ્તારો, વ્યવસાયમાં કાર્ય કરતા લોકો વચ્ચે આવકની અસમાનતા ઓછી કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. આવકની અસમાનતા જોવા મળે છે. આવકની અસમાનતા એટલે શું આપણને ખબર છે, ગરીબ હોય છે તો તે મહિનાના 2000-5000 મળે તે પણ તેમના માટે ફાંફા પડી જાય છે અને અમીરો માટે 10-10-15-15 કરોડ પણ સરળતાથી મળે છે. તો આવકની અસમાનતા થઈ, દરેકને સરખા પ્રમાણે આવક મળતી નથી, તો એ થઈ આવકની અસમાનતા. કહે છે કે કોઈ વ્યક્તિ કે સમૂહના હાથમાં સંપત્તિ કેન્દ્રિત થયેલી ન હોય. તમને લોકો જુઓ છો કે જે અમીરો હોય છે તો એમના હાથમાં બધી જ સંપત્તિ હોય છે, બધું ધન હોય છે, શું થાય છે, કેન્દ્રિત થયું છે. તો આ જે અસુવિધા છે, આ અસમાનતા છે, તે ના થાય તે માટે એ લોકો ધ્યાન રાખે છે. સૌને સ્વસ્થ અને ગૌરવપૂર્વક વિકાસની તક અને સગવડ પ્રાપ્ત થાય જેના દ્વારા સામાજિક કલ્યાણ સાધવા, ગરીબ તવંગરના ભેદને નાબૂદ કરવા, લોકોનું જીવન ધોરણ ઉછલાવવા, તેઓમાં સામાજિક અને આર્થિક કલ્યાણ સાધવાનો પ્રયત્ન કરવા બંધારણમાં રાજ્યને માર્ગદર્શન આપેલા છે. તેથી ભારતીય બંધારણ એ સામાજિક દસ્તાવેજ છે. એટલે ગરીબ અમીરનો જે ભેદભાવ છે તેને દૂર કરવા માટે આ બધા પ્રયત્ન કરવાનું બધું રાજ્ય સરકારના હસ્તક આપવામાં આવ્યું છે, માર્ગદર્શન આપવામાં આવ્યું છે. અને આ શું છે, આપણો સામાજિક દસ્તાવેજ છે. ધ્યાન રાખજો સમાજવાદી બે માર્કમાં પૂછાઈ શકે છે. બિનસાંપ્રદાયિકતા, બિનસાંપ્રદાયિક શબ્દ ખબર જ છે. બિનસાંપ્રદાયિક એટલે જેના માટે દરેક ધર્મ કેવા હોય, સમાન હોય, તો તેને શું કહેવાશે, બિનસંપ્રદાય. કોઈ એક સંપ્રદાયના આધારે નથી તો તેને શું બોલાશે, બિનસંપ્રદાયિક. વિશ્વમાં ઘણા દેશો એવા છે જે સાંપ્રદાયિક છે. પાડોશી દેશની વાત કરી લઈએ, પાકિસ્તાની તો શું છે, સાંપ્રદાયિક છે. કેમ સાંપ્રદાયિક, તો તમે દેખજો એક જ ધર્મને મહત્વ આપવામાં આવ્યું છે, મુસ્લિમ ધર્મને. વિશ્વના ઘણા દેશો એવા છે જે કોઈ એક ધર્મ પર આધારિત હોય છે અથવા મહત્વ આપવામાં આવે છે, જ્યારે ભારત એવો દેશ છે જેના માટે બધા ધર્મ કેવા છે, સરખા છે. આ શબ્દ પણ 1976માં કટોકટી વખતે ઉમેરાયો છે. તો 42માં બંધારણીય સુધારાથી આમુખમાં બિનસાંપ્રદાયિક શબ્દનો સમાવેશ થયો છે. ભારત એક ધર્મનિરપેક્ષ કે બિનસાંપ્રદાયિક એટલે કે સેક્યુલર રાજ્ય છે. ઘણા નથી કહેતા, સેક્યુલર વર્ડ તમે લોકો નેટ ઉપર જોતા હો, સમાચારમાં જોતા હો, તો આ શબ્દ બહુ વાર સાંભળ્યો છે. સેક્યુલર એટલે બિનસાંપ્રદાયિક. કહે છે કે આપણે સેક્યુલર છીએ એટલે કે બિનસાંપ્રદાયિક છે. બિનસાંપ્રદાયિક એટલે કોઈ એક ધર્મમાં માનતા નથી, દરેક ધર્મનો સ્વીકાર કર્યો છે. બંધારણની જોગવાઈ પ્રમાણે ભારત ધાર્મિક રાજ્ય બનીએ નહીં. કોઈ પણ રાજ્ય છે તે ધાર્મિક બની શકે નહીં, ધર્મના આધારે રાજ્યની રચના થશે નહીં. ભારતમાં રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી. ધર્મની બાબતમાં રાજ્ય કોઈ દખલગીરી કરતું નથી. તમને દેખજો ધાર્મિક જેટલા પણ પ્રસંગો થાય છે ને બધામાં તો રાજ્ય સરકારની દખલગીરી અંદર હોતી નથી.
તેથી રાજ્ય કોઈપણ ધાર્મિક પ્રવૃત્તિને ટેકો આપી શકે નહીં. કોઈપણ ધાર્મિક પ્રવૃત્તિને ટેકો આપવામાં નથી આવતો. એટલે દેખજો, અહીંયા આગળ રમજાન પણ ઉજવાય છે અને ઈદ પણ ઉજવાય છે, સાથે સાથે નવરાત્રિ પણ ઉજવાય છે. અહીંયા આગળ એ જ કહેવા માગે છે કે આપણો દેશ છે તે ધર્મ નિરપેક્ષ છે, સરકાર ધર્મ સાથે જોડાઈ શકે નહીં. ઘણી બધી પ્રવૃત્તિ ધર્મ સાથે જોડાશે નહીં. દેશના કોઈ પણ નાગરિકને પોતાની ઈચ્છા અનુસાર ગમે તે ધર્મ પાળવાની સ્વતંત્રતા છે. તે આપણે જાણીએ છીએ, નાના ધોરણમાં પણ શીખી ગયા છે કે જે ધર્મ પાળવો હોય તો તે ધર્મ પાળી શકે છે. રાજ્ય ધર્મ કે સંપ્રદાયના નામે કોઈ પણ નાગરિક પ્રત્યે પક્ષપાત કે ભેદભાવ રાખશે નહીં. એટલે ધર્મના આધારે, સંપ્રદાયના આધારે કોઈ પણ પક્ષપાત કે ભેદભાવ રાખી શકાશે નહીં. તેને ગમે તે ધર્મ પાળવાની સ્વતંત્રતા છે. રાજ્ય ધર્મ કે સંપ્રદાયના નામે કોઈ પણ નાગરિક પર પક્ષપાત નહીં કરે, નોકરીમાં પણ નહીં કરે. રાજકીય અધિકારો ભોગવવાની તક પણ કેવી આપશે? સમાન આપશે. અને નોકરી હોય છે તો તેમાં પણ ધર્મના આધારે નોકરી આપવામાં આવશે નહીં. સર્વધર્મ સમદ્રષ્ટિ અને સર્વધર્મ સંભાવના સિદ્ધાંતને વરેલ, એટલે કે વળગેલ. વરેલ એટલે શું થશે? વળગેલ. ભારતીય બંધારણમાં કોઈ પણ ધર્મને રાજ્યમાં ઉત્તેજન આપવામાં નહીં આવે. કોઈ પણ ધર્મને ઉત્તેજન અપાશે નહીં, કારણ કે તેના માટે તો બધા સરકાર જાતિ કોઈ ધર્મને પ્રોત્સાહિત કરવામાં આવશે નહીં. વ્યક્તિને પોતાની ધાર્મિક માન્યતા, આસ્થા, શ્રદ્ધા રાખવા સાથે સાથે પ્રચાર પ્રસાર કરવા માટે નાગરિકના અધિકારને રાજ્ય કોઈ પ્રતિબંધ કે અવરોધ પણ નહીં આપે. દેખજો, જે માન્યતા માનવી હોય, જે આસ્થા હોય, જે શ્રદ્ધા હોય અને તેનો પ્રચાર પ્રસાર કરવો હોય તો પણ શું આપવામાં આવે છે? છૂટ. એટલે કોઈને પણ પોતાનો ધર્મ નવો વિકસાવવો હોય, ધર્મનો પ્રચાર પ્રસાર કરવો હોય તો પણ રાજ્ય દખલ નહીં કરે. તેને સ્વતંત્ર રીતે અવરોધ વગર પોતાનો પ્રચાર પ્રસાર કરી શકે છે, પોતાના ધર્મનો વિકાસ કરી શકે છે. બંધારણના મૂળભૂત લક્ષણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. મૂળભૂત લક્ષણો જોઈએ શું છે અંદર. 26 જાન્યુઆરી 1950 અમલમાં આવેલા વિશ્વના સૌથી મોટા, વિસ્તૃત, વિગતપૂર્ણ ભારતના લેખિત બંધારણના કેટલાક વિશિષ્ટ અને મૂળભૂત લક્ષણ છે. યાદ રાખજો, દરેક જગ્યાએથી અલગ અલગ રીતે આપણે દરેક દેશમાંથી જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે, સારી વસ્તુ હોય છે, તેને આપણે ભારતમાં સામેલ કર્યું છે. લેખિત દસ્તાવેજ છે તો લેખિત સ્વરૂપ અમુક દેશોમાંથી લીધું છે. બંધારણનું કદ છે તો અમુક દેશોમાંથી લેવામાં આવ્યું છે. નાગરિકત્વ છે તો એ પણ અમેરિકા જેવા દેશમાંથી લેવામાં આવ્યું છે. લોકશાહી છે તો એ અમેરિકામાંથી આપણે આ ગુણો લેવામાં આવ્યા છે. ને આ રીતે બધા દેશોમાંથી સારી સારી ગુણોને સમાવેશ કરીને, સારા ગુણોને લઈને આપણે આપણા બંધારણની રચના કરવામાં આવી છે. જોઈ લઈએ. પહેલું લેખિત દસ્તાવેજ છે તો બ્રિટન અને ઇઝરાયલના અપવાદ સિવાય, બ્રિટન અને ઇઝરાયલના અપવાદ સિવાય, સમજો, બ્રિટન અને ઇઝરાયલમાં લેખિત દસ્તાવેજ નથી બંધારણ પર. એટલે કીધું કે બ્રિટન અને ઇઝરાયલના અપવાદ સિવાય ભારત સહિત દુનિયાના બધા જ લોકશાહી દેશોનું બંધારણ કયા સ્વરૂપે છે? લેખિત સ્વરૂપે છે. એ વિશ્વના બધા જ લોકોનું બંધારણ લેખિત સ્વરૂપે છે, ભારતનું પણ લેખિત સ્વરૂપે છે. ખાલી કોનું નથી? ઇઝરાયલ અને બ્રિટનનું બંધારણ લેખિત સ્વરૂપે નથી. ભારતની સામાજિક, ભૌગોલિક, બહુવિધ પરિસ્થિતિ અને પૂર્વ ઇતિહાસને ધ્યાનમાં લઈને બંધારણ સભાએ બંધારણ લેખિત સ્વરૂપે રાખવાનું મુનાસિબ માન્યું છે. કેમ મુનાસિબ માન્યું છે સાંભળજો. આપણી ભૌગોલિક, સામાજિક અને બહુવિધ પરિસ્થિતિ અને પૂર્વ ઇતિહાસ, તમને લોકોને ખબર જ છે, આપણને પણ ખબર છે. પહેલાં 562 રજવાડા હતા, બધા છૂટા છૂટા હતા. સરદાર પટેલે બધાને એક કર્યા છે, ભેગા કર્યા છે. કદાચ ભવિષ્યમાં આપણો જે ઇતિહાસ હતો, મુઘલોએ આવીને શાસન કર્યું, અંગ્રેજો આવ્યા, જો લેખિત સ્વરૂપમાં આપણું બંધારણ નહીં હોય તો ફરીથી કદાચ રાજા મહારાજાઓ આજે સંકળાયેલા જે ભારત સાથે તેમાંથી વિમુખ થઈ જાય અને પોતાનું સ્વતંત્ર રાજ્ય માંગવા લાગે. આવી પરિસ્થિતિ ઊભી ના થાય એના માટે બંધારણ કેવું રાખ્યું છે? લેખિત. તમને લોકોને ખબર જ હશે. ભાગીદારી કરે ને જ્યારે પાર્ટનરશિપમાં, તો પાર્ટનરશિપના 11 કોમર્સ લો છો એટલે પાર્ટનરશિપ વિશે વધારે માહિતી આવશે. તો પાર્ટનરશિપમાં લેખિત સ્વરૂપ વધારે હિતાવહ રાખવામાં આવ્યું છે, કારણ કે લખાણ હશે ને તો લખેલું હોય ને એ બોલે, બોલેલું યાદ ના હોય કોઈને અને તેમાં વચનફેર પણ થઈ જાય છે. એટલે લખેલું હોય છે તો એ પ્રૂફ તરીકે ઉપયોગી બને છે. હવે આપણા બંધારણનું કદ જાણી લઈએ. 2 માર્કમાં પૂછાય કે બંધારણના કદ વિશે માહિતી આપો તો શું થશે? તો બંધારણ 22 ભાગમાં વહેંચાયેલું છે. 395 અનુચ્છેદ 8 પરિશિષ્ટ છે. એ જૂનું હતું, જૂની વિગત હતી. આપણે જોઈ હતી જૂનામાં ઘણો બધો ફેરફાર થયો હતો. 395, પહેલાં 295 હતા, ફેરફાર કરીને 395 લાયા હતા. 8 પરિશિષ્ટ હતા, પછી 9 થયા. પણ ખરેખર તો હાલમાં અત્યારે કેટલા છે? 12 પરિશિષ્ટ છે. આ બંધારણમાં કેન્દ્ર અને રાજ્યની શાસન વ્યવસ્થા, આંતરસંબંધો, લોકોના મૂળભૂત હક ફરજ, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ન્યાયતંત્ર, ચૂંટણી પંચ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા,
લઘુમતી પછાત અને વંચિત સમૂહ માટેની ખાસ જોગવાઈ કરવામાં આવી છે અને તેથી આપણું બંધારણ દુનિયાના અન્ય બંધારણ કરતાં લાંબુ, વિસ્તૃત અને વિશદપૂર્ણ છે. વિશદપૂર્ણ એટલે વિગતવાર લખેલું છે, ઊંડાણપૂર્વક લખેલું છે, દરેકે દરેક માહિતીનો સમાવેશ કર્યો છે. આગળ આપણે જો લીધું છે વિશ્વનું સૌથી મોટું લેખિત સ્વરૂપનું દસ્તાવેજ આપણું છે બંધારણનું, એક જ નાગરિકત્વ. એટલે કે જો તમે કોઈ પણ જગ્યાએ ભારતમાં જાઓ, કેરળમાં જાઓ, તમિલનાડુમાં જાઓ કે કાશ્મીરમાં જાઓ, તો આપણને નાગરિકતા કેટલી મળે છે? એક જ મળે છે. 370નો કાયદો હતો જેમાં આપણને ખબર હતી કે કાશ્મીરમાં બે નાગરિકતા હતી, રાજ્યની નાગરિકતા અલગ હતી અને દેશની અલગ હતી, જે નાબૂદ કરવામાં આવી છે. હવે નાગરિકતા ક્યાંથી લેવામાં આવી છે? તો અમેરિકા પાસેથી. અમેરિકા જેવા દેશમાં દરેક વ્યક્તિ બેવડું નાગરિકત્વ ધરાવે છે, એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનું અને બીજું તો રાજ્યમાં વસવાટ કરતા રાજ્યના નાગરિકત્વ. આમ બે નાગરિકત્વ અમેરિકા છે, જેનામાંથી પ્રેરણા લઈને આપણે નક્કી કર્યું કે આપણે બે નથી રાખવું, પરંતુ કેટલું રાખીશું? એક જ રાખીશું. એટલે અમેરિકાનો અનુભવ કરીને, અમેરિકાની જે બંધારણની પ્રણાલી છે તેનો અભ્યાસ કરીને એવા નિર્ણય પર આવ્યા કે અમેરિકામાં કેટલી નાગરિકતા મળે છે? બે મળે છે. એટલે યુએસએની તો મળે જ છે, સાથે સાથે તમે જે પણ રાજ્યમાં રહેતા હો છો તેની પણ નાગરિકતા તમને પ્રાપ્ત થાય છે. જ્યારે આપણે તો કેવું છે, એક જ નાગરિકત્વ. એટલે ભારતનું વ્યક્તિ જમ્મુ કાશ્મીરમાં હોય કે કોઈ પણ જગ્યાએ હોય, પરંતુ તેનું નાગરિકત્વ શું હોય છે? એક જ હોય છે. હવે આ બુક છે ને જૂની છે, સુધારા પહેલાંની છે. એટલે દેખજો અહીંયા શું લખ્યું છે, ભારતમાં માત્ર જમ્મુ કાશ્મીરના નાગરિકો જ બેવડું નાગરિકત્વ ધરાવે છે, એક ભારતનું ને બીજું જમ્મુ કાશ્મીર રાજ્યનું, જે હવે રહ્યું નથી. 370ની કલમ હટાવી દેવામાં આવી છે અને 35ની કલમ હટાવી દેવામાં આવી છે, જેના આધારે આ નાગરિકત્વ છે તે જતું રહે છે. એટલે કે જમ્મુ કાશ્મીરના લોકો હવે માત્ર ભારતનો જ હિસ્સો છે, તેમની જોડે એક જ નાગરિકત્વ છે. મજબૂત કેન્દ્રવાળું સમવાયતંત્ર. સમવાય નોર્થ ફેડરલ શબ્દ એવો થાય છે. ભારતના બંધારણમાં ક્યાંય સમવાય ફેડરલ શબ્દનો ઉપયોગ નથી. ભારતને રાજ્યનો સંઘ એટલે કે યુનિયન ઓફ સ્ટેટ્સ તરીકે જણાવે છે, ક્યાંય ફેડરલ એવું કહેતા નથી. એટલે દેખજો, આપણે દરેક અલગ અલગ રાજ્યો છે એને એક કરીને, ભેગા કરીને આપણે શું બનાવ્યું છે? તો દેશ બનાવ્યો છે. એટલે કહે છે કે આપણે શું છે? રાજ્યોનો સંઘ છીએ. ભારત એ ભારતીય સંઘીય રાજ્ય છે. સંઘ શબ્દ દ્વારા ભારતમાં સંઘ એટલે કે કેન્દ્ર અને એકમ એટલે રાજ્ય વચ્ચે ક્યારેય પણ બદલી શકાયું નથી. કાયમી સંબંધોને લેખિત સ્વરૂપે બંધારણમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. એકમ રાજ્યોને કેન્દ્રથી છૂટા પાડવાનો અધિકાર નથી. એટલે કે રાજ્યને આપણે છૂટા પાડી શકવાનો કેન્દ્રને અધિકાર નથી. કોઈ પણ રાજ્યને છૂટું પાડી શકે નહીં, અલગ કરી શકે નહીં. સંઘ સરકારને કેટલીક વિશેષ ને ચડિયાતી સત્તા આપવામાં આવી છે. એટલે આપણને ખબર છે કેન્દ્ર સરકારની વિશેષ સત્તા છે. કેન્દ્ર સરકાર અને પ્રાદેશિક રાજ્ય સરકાર વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી છે. એટલે કયા કાર્યો કોને કરવાના છે તેની વહેંચણી પહેલેથી બંધારણમાં કરવામાં આવી છે. એટલે તમે દેખજો, જો રાજ્યમાં યોગ્ય શાસન ચાલે નહીં ત્યારે સીધું શું આવી જાય છે? રાજ્યમાં રાષ્ટ્રપતિનું શાસન આવી જાય છે, જેથી રાજ્ય સરકાર પોતાના જ પ્રદેશ ઉપર પોતાના કાર્યક્ષેત્રના અનુસંધાને પોતાના કાયદા ઘડે છે. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાના વિભાજનથી બંધારણમાં બક્ષવામાં આવેલી સત્તાઓને ભોગવે છે. કેન્દ્ર અને રાજ્યનું બે વિભાજન છે, સત્તાનું વિભાજન છે. એટલે પોતપોતાની રીતે બંધારણને આધીન થઈને સત્તાનો ભોગ કરે છે, સત્તા ભોગવે છે. સમયતંત્રમાં તટસ્થ, નિષ્પક્ષ અને સ્વતંત્ર ન્યાયતંત્ર છે. આપણને ખબર છે ન્યાયતંત્રની પ્રણાલી કઈ રીતે છે. ન્યાય ના મળે તો આપણે અલગ અલગ લેવલે ન્યાય મેળવીએ છીએ. પહેલાં તો તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ હાઈકોર્ટમાંથી અને પછી છેલ્લે સુપ્રીમ કોર્ટમાંથી કેન્દ્ર કક્ષાએ. આ રીતે આપણે ન્યાયતંત્ર નિષ્પક્ષ રીતે મેળવી શકીએ છીએ. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તા અને કાર્યના વિભાજનના સંદર્ભમાં મડાગાંઠ ઊભી થાય, એટલે કે કોઈ મુશ્કેલી આવે, કોઈ ગણસમજણ, ગેરસમજણ ઊભી થાય, તો બંધારણનું અર્થઘટન કરીને તેનું નિરાકરણ લાવવામાં આવે છે. એટલે બધામાં મુખ્ય કોને ગણવામાં આવે છે? બંધારણના. અહીંયા તમને કેન્દ્ર સંઘ યાદી આપી છે, રાજ્ય યાદી આપી છે, સંયુક્ત યાદી આપી છે. તો જોઈ લઈએ, કેન્દ્ર સંઘ યાદી તો 97 જેટલા વિષયનો સમાવેશ છે. એક માર્કમાં પૂછાય, કેન્દ્રના હાથમાં કઈ કઈ સત્તા છે? તો યાદ રાખજો, સંરક્ષણ મિલિટરી કોના હાથમાં છે? તો કેન્દ્રના. વિદેશી બાબતો એટલે બીજા દેશ સાથેના સંબંધો પણ કેન્દ્રના. અણુશક્તિ, પરમાણુ બોમ્બ છે, તેની રચના કરવી, ઉત્પાદન કરવું, કેટલું ઉત્પાદન કરવું, એ બધા નિર્ણયો કોણ લે છે? તો કેન્દ્ર સરકાર, જેને સંઘ યાદી પણ કહેવાય છે. નાણું, વીમો, બેન્કિંગ, આ તમને ખબર છે. બેન્કિંગમાં પણ જે રેટનો વધારો અને ઘટાડો સૂચવવામાં આવે છે તે કેન્દ્રમાંથી જ કરવામાં આવે છે. તાર ટપાલ વ્યવસ્થા, આ જે પોસ્ટ હોય છે, પોસ્ટ ઓફિસ છે, તો એ સીધું કોના હસ્તક છે? કેન્દ્રના. રેલવે જેવા રાષ્ટ્રીય મહત્વ ધરાવતા ક્ષેત્રોમાં કેન્દ્ર સર્વોપરિતા સત્તા ધરાવે છે.
રાજ્યની યાદી જોઈ લઈએ તો 66 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ખાસ યાદ રાખજો, એક માર્કનો સવાલ છે. કેટલા વિષયો તો 66. તેમના પર કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા રાજ્યની ધારાસભા વિધાનસભા ગૃહ ધરાવે છે. તો આ બધું જ કોના હાથમાં છે? ધારાસભા અને વિધાનસભાના. કઈ રીતે કાયદો ઘડવો અને સત્તા ચલાવવી તે ધારાસભા વિધાનસભા ગૃહ ધરાવે છે. આપણે ખબર છે ગુજરાતમાં વિધાનસભા ગૃહ ક્યાં આવેલું છે? તો ગુજરાતમાં ગાંધીનગરમાં વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ગૃહ આવેલું છે, 6 રોડ ઉપર ગાંધીનગર પાસે. આના વિશે તમે હિન્દીમાં માહિતી ગઈ સાલ મેળવી લીધી છે, હિન્દીમાં પાઠ આવતો હતો આના ઉપરથી. કાયદો અને વ્યવસ્થા, શિક્ષણ, સૈનિક સ્વરાજ્યની સંસ્થા, કૃષિ, સિંચાઈ, આરોગ્ય, ભૂમિ, રાજ્યના આંતરિક વેપાર વાણિજ્યના વિષયક સેવાનો સમાવેશ થાય છે. એટલે રાજ્યની અંદરની દરેક માહિતી છે, કૃષિ છે, સિંચાઈ છે, આરોગ્ય છે, આંતરિક વેપાર છે, રાજ્યનું, રાજ્યની અંદરનો વેપાર છે, બધા નિર્ણયો રાજ્ય યાદીમાં લેવામાં આવે છે. જો કેન્દ્રને લાગે કે રાજ્યનો કાયદો અને વ્યવસ્થા પડી ભાગ્યા છે તો રાજ્યની સંમતિ સાથે રાજ્યની મરજી વિરુદ્ધ જઈને પણ કેન્દ્ર રાજ્યમાં કેન્દ્રીય અનામત પોલીસ દળોને મોકલી શકે છે. એટલે જો રાજ્યમાં યોગ્ય વ્યવસ્થા ના લાગે તો રાજ્ય સરકારની મંજૂરીથી અથવા તો મંજૂરી વગર પણ, મંજૂરીના વિરુદ્ધ જઈને પણ તે પોલીસ દળને મોકલી શકે છે. આપણને ખબર છે આ કોરોના વખતે મિલિટરીને પણ બોલાવવામાં આવી હતી. આ રીતે સંયુક્ત યાદી, સંયુક્ત યાદીમાં 47 વિષય છે. કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર અને રાજ્ય બંને ધરાવે, પરંતુ જ્યારે રાજ્યના કાયદામાં વિવાદ કે સંઘર્ષ થાય તો કેન્દ્રનો કાયદો ચડિયાતો કે સર્વોપરી બને છે. આમ સમવાયતંત્રમાં કેન્દ્રને સંયુક્ત યાદીમાં પણ વિશેષ સત્તા આપી છે. દિવાની અને ફોજદારી બાબતો, લગ્ન છૂટાછેડા, ભરણ પોષણ, શિક્ષણ, આર્થિક આયોજન, વ્યાપારી સંઘો વગેરેનો સમાવેશ પણ આની અંદર કરવામાં આવે છે. શ્રેષ્ઠ સત્તા એટલે વધારાની સત્તાઓ કોણ કોણ કઈ કઈ ભોગવે છે તે જોઈ લઈએ. જે વિષયોમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી નથી તેવા વિષયોનો સમાવેશ શ્રેષ્ઠ સત્તામાં કરવામાં આવ્યો છે. શ્રેષ્ઠ સત્તામાં કાયદો ઘડવાની, ફેરફાર કરવાની સંપૂર્ણ સત્તા કેન્દ્ર સરકારના હાથમાં છે. આ બધાને શ્રેષ્ઠ સત્તા કહેવાશે, જેમાં બધા નિર્ણય કોણ લે છે? કેન્દ્ર. ભારતમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે નાણાકીય સાધનની પણ વહેંચણી કરવામાં આવી છે. નાના ધોરણમાં શીખી ગયા હતા, ગ્રામ પંચાયત છે તો કયા કર ઉઘરાવે છે, તાલુકા પંચાયતમાં દ્વારા કયા કર ઉઘરાવવામાં આવે છે, રાજ્ય સરકાર દ્વારા કયા કરને ઉઘરાવવામાં આવે છે, આ બધું તમે માહિતી મેળવી લીધી છે નાના ધોરણમાં. અહીંયા આગળ પણ વહેંચણી છે, આબકારી જકાત, આયાત નિકાસ જકાત, આવકવેરો. કરવેરા કેન્દ્રને ફાળવવામાં અમુક આપ્યા છે, અમુક કોણ ફાળવે છે? તો રાજ્ય સરકારને આપવામાં આવ્યા છે. વેચાણ વેરો છે, મનોરંજન વેરો છે, મહેસૂલ અને શિક્ષણ વેરો. ઓછી આવકો ધરાવતા સાધનો રાજ્યને ફાળવવામાં આવ્યા છે, તેથી રાજ્યોએ કેન્દ્ર પાસેથી ગ્રાન્ટ સ્વરૂપે આર્થિક સહાયનો આધાર લેવો પડે છે. તમને ખબર છે કોરોના વખતે કેન્દ્ર સરકારે ઘણી બધી આર્થિક સહાય આપી છે રાજ્યોને, કારણ કે કરનો મોટો ભાગ છે, મોટો હિસ્સો છે, કોના હસ્તક જતો રહે છે? કેન્દ્ર સરકારના. અને રાજ્ય સરકારના ભાગમાં થોડોક જ ભાગ રહે છે. સૌથી ઇમ્પોર્ટન્ટ, કટોકટી વખતે એકતંત્રી વ્યવસ્થા. ત્રણ પ્રકારની કટોકટી છે. કટોકટી આવી જાય ત્યારે કોની સત્તા હોય છે અને કઈ રીતે કાર્ય કરાય છે? યુદ્ધ, બાહ્ય આક્રમણ કે સશસ્ત્ર બળવો. સશસ્ત્ર બળવો એટલે શસ્ત્ર સાથેનો બળવો જે કરવામાં આવે છે. તેવા સંજોગોમાં રાષ્ટ્રીય સલામતી જોખમાય એવી પરિસ્થિતિમાં દેશની સલામતીમાં વિષયક કટોકટી જાહેર કરાય છે. કઈ કટોકટી થશે? સલામતી વિષયક કટોકટી. જ્યારે યુદ્ધ, બાહ્ય આક્રમણ કે સશસ્ત્ર બળવો થાય તો આવી પરિસ્થિતિમાં સલામતી જોખમમાં મુકાય ત્યારે સલામતી વિષયક કટોકટી જાહેર થશે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાંગી હોય અથવા બંધારણીય જોગવાઈ અનુસાર રાજ્યની સરકાર ચાલે તેમ ન હોય ત્યારે કેન્દ્ર સરકાર બંધારણીય કટોકટી જાહેર કરે છે અને રાષ્ટ્રપતિ શાસન લાગુ પડે છે. એટલે રાજ્યમાં કાયદો વ્યવસ્થા યોગ્ય ન હોય ત્યારે આ રાષ્ટ્રીય શાસન લાગુ પાડવામાં આવે છે અને તે રાજ્ય પૂરતું હોય છે, રાજ્યમાં લાગુ પાડવામાં આવે છે. સતત ભાવ વધારો થાય જેના લીધે નાણાંના મૂલ્યમાં ઝડપથી ધોવાણ થતું હોય તો નાણાકીય કટોકટી પણ જાહેર કરવામાં આવે છે. આમ કટોકટી ત્રણ જોગવાઈ હેઠળ આપણું સમવાય તંત્ર એકંદરે એકતંત્રી વ્યવસ્થામાં ફેરવાઈ જાય છે. એટલે આખું તંત્ર કોના હસ્તક છે? એક જ વ્યક્તિના, કેન્દ્ર સરકારના હસ્તક થઈ જાય છે અને એક વ્યક્તિના હાથમાં તંત્ર આવી જાય છે, જેથી સુધારો પણ ઝડપથી થઈ શકે છે. તેટલા સમયગાળા પૂરું તો સમવાય તંત્ર સ્થગિત થઈ જાય છે. એટલે સમવાય તંત્ર રહેતું નથી, એમ કે રાજ્યના હસ્તક કોઈ નિર્ણય રહેતા નથી, બધું કેન્દ્રના હસ્તક થઈ જાય છે. બે માર્કનો સવાલ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે કટોકટી વખત એકતંત્રી વ્યવસ્થા વિશે ટૂંક નોંધ લખો. અને એક એક માર્કના સવાલો પણ બને છે. દ્વિગૃહી પ્રથા, બે ગૃહો છે એના વિશે આપણે શીખી જ ગયા છીએ, ફરીથી તેના વિશે માહિતી મેળવવાની છે. લોકસભા અને રાજ્યસભા, આ તો તમને ખબર જ છે, તમને શોર્ટ ફોર્મ પણ શીખવાડ્યું હતું, ઉપલું કયું કહેવાશે અને નીચલું કયું કહેવાશે, ફરીથી સમજી લઈએ. અહીંયા આગળ લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિમાંથી બનેલી લોકસભા છે. લોકશાહીમાં લોકસભાને સાચી સત્તા સ્થાપિત થયેલી છે. સંસદના બે ગૃહ છે,
એક ઉપલું રાજ્યસભા, નીચલું લોકસભા. હવે આને યાદ કરવાની મેં એવી ટ્રીક આપી હતી, ઉપલું કેટલા અક્ષર છે? ત્રણ. અને રાજ્ય તો બી કેટલા અક્ષર થાય છે? ત્રણ. એટલે યાદ રહે, ઉપલું હોય તો કયું થશે? રાજ્ય. અને નીચલું, જેને આપણે નીચું કહીએ છીએ, નીચુંમાં કેટલા અક્ષર છે? બે. અને લોકસભા, તો લોકમાં પણ કેટલા અક્ષર છે? બે. તો આમ યાદ રહેશે, ઉપલું એટલે રાજ્ય, નીચું તો એટલે કે નીચલું એટલે કોણ થશે? લોકસભા. આ રીતે યાદ રાખજો. એક માર્કમાં પૂછાય ઉપલું ગૃહ કયું છે, નીચલું ગૃહ કયું છે, તો ઉપલું ગૃહ રાજ્યસભા અને નીચલું ગૃહ કયું છે? તો લોકસભા. પ્રધાનમંડળની રચના સંસદના સભ્યોમાંથી કરવામાં આવે છે, આપણે જોઈ ગયા છે. અને આ બધા પ્રધાનમંડળ સંસદને જવાબદાર રહે છે. સંસદમાં આપણે જેટલા પણ લોકોને ચૂંટીને લાવીએ છીએ, તે લોકો જ પ્રધાનમંડળમાંથી પોતાના પ્રતિનિધિ નક્કી કરે છે. આ પ્રધાનમંડળ લોકસભામાં વિશ્વાસ ધરાવે ત્યાં સુધી જ સત્તા પર રહી શકે છે. સંસદીય સરકાર એ સંયુક્ત જવાબદારીનો સિદ્ધાંત પર કાર્ય કરે છે. એટલે જવાબદારી કેવી રહેશે? સંયુક્ત રહેશે, બંનેની રહેશે. પ્રધાનમંડળમાં અત્યંત મહત્ત્વના નિર્ણય લેવામાં આવે છે. તમને ખબર જ છે, આપણું પ્રધાનમંડળ છે ત્યારે વડાપ્રધાન અને તેમનું પ્રધાનમંડળ, તો મહત્ત્વના નિર્ણયો તેમના દ્વારા જ લેવામાં આવે છે. કેન્દ્રમાં રાષ્ટ્રપતિના નામે તથા રાજ્યમાં રાજ્યપાલના નામે વહીવટ ચાલતો હોવા છતાં, ખરેખર સત્તા કેન્દ્રમાં વડાપ્રધાનની આગેવાની હેઠળ, પ્રધાનમંડળ અને રાજ્યમાં મુખ્યપ્રધાનના વડપણ હેઠળ પ્રધાનમંડળ જ વહીવટી અને કારોબારી સત્તા ભોગવે છે. આપણને ખબર જ છે, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ ખાલી નામનો વહીવટ ચલાવે છે, મૂળ વહીવટ તો કોનો હોય છે? તો વડાપ્રધાનનો હોય છે અને તેમના પ્રધાનમંડળનો હોય છે. બધા નિર્ણયો વડાપ્રધાન દ્વારા જ લેવામાં આવે છે. યોગ્ય ના હોય અથવા તો તેમનું યોગ્ય પાલન ન થતા હોય, બંધારણના વિરોધમાં કોઈ કાયદાના આધારે તેઓ કાર્ય કરતા હોય, તો રાષ્ટ્રપતિ તેમને અટકાવે છે. બાકી મુખ્ય નિર્ણયો તો વડાપ્રધાન અને તેમનું આગેવાની હેઠળનું પ્રધાનમંડળ જ લે છે. રાજ્યમાં હોય છે તો રાજ્યમાં કોણ લે છે? તો તમને કહી દઉં, રાજ્યમાં મુખ્યમંત્રી લેશે. અને જે રાજ્યપાલ હોય છે તે માત્ર દેખરેખ રાખે છે. જો યોગ્ય શાસન નહીં થાય તો રાજ્યપાલ શું કરશે? વિરોધ કરે છે. આપણે જોઈએ તો આગળ, રાજ્યનું પ્રધાનમંડળ રાજ્યની વિધાનસભાને જવાબદાર છે. એક માર્કનો સવાલ, રાજ્યનું પ્રધાનમંડળ કોને? વિધાનસભાને. એટલે આપણી જે વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા છે ત્યાંના સભ્યોને જવાબદાર રહેશે આપણું પ્રધાનમંડળ. લોકસભા એ કાયમી ગૃહ નથી, તમને ખબર છે. દર 5 વર્ષે ફરીથી ચૂંટણી થશે. એટલે મુદત કેટલા વર્ષની થશે? 5 વર્ષની. રાજ્યસભામાં સભ્યો રાજ્યની વિધાનસભામાં ચૂંટાઈને આવેલા ધારાસભ્યોને ચૂંટે છે અને રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે. આપણને ખબર છે, વિધાનસભામાં ચૂંટશે ને તે લોકો, તેમાંથી ચૂંટાઈને આવેલા જે ધારાસભ્યો છે તે જ તેમાંથી જે પ્રતિનિધિત્વ ધરાવે છે તેવા મુખ્યમંત્રીની ચૂંટણી કરશે. રાજ્યસભામાં વિવિધ ક્ષેત્રમાં નિષ્ણાત અનુભવી એવી 12 વ્યક્તિઓને સભ્ય તરીકે પસંદગી રાષ્ટ્રપતિ કરે છે. રાજ્યસભા જે હોય છે તેની અંદર કેટલા વ્યક્તિઓને બેસાડવામાં આવે છે? 12 વ્યક્તિઓને. રાજ્યસભા કાયમી ગૃહ છે. લોકસભાની મુદત 5 વર્ષની છે. 5 વર્ષે ફરીથી બધા જ નવા સભ્યો આવશે. રાજ્યસભામાં 5 વર્ષે નવા સભ્યો નથી આવતા, માત્ર 1/3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે. કેટલા વર્ષે? 2 વર્ષે. અને ત્યાંના સભ્યોનું સભાપદ છે, સભ્યપદ છે, તે 6 વર્ષ સુધી હોય છે. લોકસભામાં 5 વર્ષનું સભ્યપદ હોય છે. 5 વર્ષ પછી ચૂંટણી થશે અને જો ચૂંટાશે તો ફરીથી આવશે, નહીં ચૂંટાય તો તેઓ ફરીથી લોકસભામાં આવી શકશે નહીં. જ્યારે રાજ્યસભામાં 6 વર્ષ માટે સભ્યપદ હોય છે અને 1/3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે. એટલે યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે રાજ્યસભામાં, કે રાજ્યસભા કાયમી ગૃહ છે, 1/3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે અને આ સભ્યો ફરીથી ચૂંટવાને પાત્ર છે. 6 વર્ષ સુધી તેઓ સભ્યપદ ધરાવે છે. રાજ્યસભાની સત્તા પ્રમાણમાં ઓછી છે, જ્યારે લોકસભાની સત્તા વિશેષ ચડિયાતીને નિર્ણાયક છે. રાજ્યસભાનું સંપૂર્ણપણે વિસર્જન થતું નથી. જેમ લોકસભાનું 5 વર્ષે થઈ જાય છે ને વિસર્જન, નવી લોકસભા રચાય છે, એવું રાજ્યસભામાં થતું નથી. કારણ ખબર પડી ગઈ ને? કારણ કે 6 વર્ષ સુધી શું છે? સભ્યપદ છે, કાયમી ગૃહ છે, 1/3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે, બાકીના રહે છે. આથી સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર. બંધારણની જોગવાઈ અનુસાર ભારતમાં સળંગ, સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકસૂત્રી ન્યાયતંત્રની સ્થાપના કરવામાં આવી છે, જેની ટોચે સ્વતંત્ર અદાલતો, પછી મધ્યમાં એટલે કે રાજ્ય કક્ષાએ વડી અદાલત, નીચે જિલ્લા કક્ષાની અને તાબામાં અદાલતો ઉપરાંત વિશેષ અદાલતો પણ હોય છે. વિશેષ અદાલતો વિશે પણ તમે માહિતી પહેલાં મેળવી લીધી છે. એટલે આપણે જોઈએ તો તાલુકા અદાલત, જિલ્લા અદાલત, હાઈકોર્ટ આવે છે, પછી વડી અદાલતો, હાઈકોર્ટ એટલે, અને સુપ્રીમ કોર્ટ. આવી રીતે દરેક લેવલે આપણે ન્યાય મેળવવા માટે એક તંત્રી ન્યાયતંત્ર છે. એટલે જ્યાં સંતોષ નહીં રહેતો તેનાથી મોટી કોર્ટમાં તે લોકો અપ્લાય કરે છે. સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં ચુકાદા ભારતમાં આવેલા તમામ અદાલતો માટે બંધન કરતા છે. એવું બની શકે છે કે જો હાઈકોર્ટે જે ડિસિઝન આપ્યું હોય, સુપ્રીમ કોર્ટમાં ડિસિઝન બદલાઈ પણ જાય,
એટલે કહે છે કે છેલ્લે તો જે સુપ્રીમ કોર્ટમાં ડિસિઝન આપવામાં આવ્યું હોય છે તે જ ફાઇનલ હોય છે. સંઘ સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે બંધારણીય બાબતો કે કાયદાના અર્થઘટનો અંગે વિવાદ થતો હોય તે ઉકેલની અંતિમ સત્તા પણ સર્વોચ્ચ અદાલતની છે. એટલે કોઈ રાજ્ય સરકાર અને સંઘ સરકાર વચ્ચે પણ કોઈ બંધારણની બાબતને અર્થઘટનમાં વિવાદ હોય તો તેનો નિર્ણય પણ સર્વોચ્ચ અદાલત જ કરે છે. તમને ખબર છે ને રામ મંદિરવાળો મુદ્દો, તો મુસલમાનો ત્યાં આગળ પોતાની મસ્જિદ સ્થાપવાની વાત કરતા હતા, જ્યારે આપણે અયોધ્યાવાળા રામ મંદિર સ્થાપવાની વાત કરતા હતા. તો આનો ઉકેલ પણ કોણ લાવ્યું? સર્વોચ્ચ અદાલત. ન્યાયતંત્ર કારોબારીથી સ્વતંત્ર છે. બંધારણના રક્ષક અને વાલી તરીકે ન્યાયતંત્ર નાગરિકોના અધિકારોનું શું કરે છે? રક્ષણ કરે છે. અધિકારો આપણને પ્રાપ્ત થશે. આઠમો મુદ્દો છે બંધારણમાં સુધારો. હવે બની શકે બંધારણ પરિવર્તનશીલ છે, સુધારા લાવવાની પણ જરૂર પડે. તો કઈ રીતે સુધારો લાવી શકાય? તો તેની પદ્ધતિ આપી છે, રીત આપી છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બે માર્કમાં પૂછાય, ત્રણ ભાગમાં કલમોને વહેંચવામાં આવી છે, તેની વિગતો લઈશું. સમય અને સંજોગોના આધીન બંધારણમાં ફેરફારની જરૂર પડે છે, તો ત્રણ ભાગમાં વહેંચ્યો છે. અમુક જોગવાઈમાં સંસદમાં હાજર અને મત આપતા સભ્યોની સાદી બહુમતીથી સુધારો કરી શકાય છે. આ સાદી રીત છે. સંસદમાં હાજર હોય અને મત આપતા સભ્યોની સાદી બહુમતી હોય, બહુમતી વધારે હશે તો તેમાં સુધારો થઈ જશે. અમુક જોગવાઈમાં સંસદના બંને ગૃહોની કુલ સભ્યની સંખ્યાની બહુમતી અને હાજર તેમજ મત આપતા સભ્યોની બે તૃતીયાંશ સ્પષ્ટ બહુમતીથી ફેરફાર થશે. બે તૃતીયાંશ એટલી બહુમતી આપશે તો આપોઆપ શું થશે? ફેરફાર થઈ જશે. બંધારણના અમુક ભાગમાં સુધારો કરવા માટે સંસદની બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી તેમજ હાજર અને મત આપતી સભ્યના બે તૃતીયાંશ બહુમતી ઉપરાંત અડધા કરતાં વધુ ઘટક રાજ્યની વિધાનસભા ગૃહની પણ મંજૂરી જરૂરી છે. જો આ વિધાનસભા ગૃહની મંજૂરી મળશે તો આપોઆપ શું થશે? સુધારો થઈ જશે. તો આ ત્રણ પદ્ધતિથી બંધારણમાં સુધારો કરવામાં આવે છે. મોટાભાગે બંધારણમાં સુધારો કરવો હોય તો પહેલી પદ્ધતિ અપનાવવામાં આવે. જો બહુમતી હશે બંનેમાં, લોકસભામાં અને રાજ્યસભામાં, તો સરળતાથી સુધારો થઈ જાય છે. કેન્દ્ર અને રાજ્યમાં આંતર સંબંધો કે ઉચ્ચ ન્યાયતંત્રના માળખામાં સુધારો કરવો હોય તો કુલ રાજ્યના ઓછામાં ઓછા અડધા રાજ્યોની સંમતિથી કરી શકાય છે. એટલે જો તમારે કોઈ ન્યાયતંત્રમાં સુધારો કરવો જોઈએ તો બધા જેટલા પણ રાજ્યો છે તેમાંથી અડધા રાજ્યોની સંમતિ જરૂરી છે. તો આ સંમતિ મળશે તો તે લોકો સુધારો કરી શકે છે. ન્યાયિક ચુકાદા માટે ન્યાયિક ચુકાદાના આધારે પણ સંસદ દ્વારા બંધારણમાં સુધારો કરવામાં આવે છે. એટલે ન્યાયિક, એટલે જો સુપ્રીમ કોર્ટ કોઈ સુધારો કરે છે, સુપ્રીમ કોર્ટમાં કોઈએ અપ્લાય કર્યું હોય કોઈ સુધારો કરવા માટે ન્યાયતંત્રમાં, તેના આધારે પણ બંધારણમાં સુધારો થશે. એ સુપ્રીમ કોર્ટનો ડિસિઝન પણ લેવામાં આવે છે. બંધારણના મૂળભૂત માળખામાં ફેરફાર કરી શકાશે નહીં. મૂળભૂત જે માળખું છે તે નથી બદલવામાં આવતું. ઘણી બાબતોને સંસદમાં સાદી બહુમતીથી સુધારો કરી શકાતો હોવાથી બંધારણ સુપરિવર્તનશીલ અને લચીલું છે. તમને લોકોને આ બધું ખબર જ છે. 370ની કલમ નાબૂદ કરવી હતી તો લોકસભામાં અને રાજ્યસભામાંથી પસાર કર્યું, અને પસાર થઈ ગયા બાદ સીધું રાષ્ટ્રપતિ દ્વારા તેની સાઇન કરવામાં આવી અને શું થઈ ગયું? તેનો અમલ થઈ ગયો છે. આ ખૂબ જ સરળ પદ્ધતિ છે. એ બધા બહુ જ લચીલું અને પરિવર્તનશીલ છે. જે પણ કોઈ બદલાવ લાવો હોય, તમને ખબર છે આ બંધારણમાં જ લખાયેલું હતું 370ની કલમ વિશે, અને તેમાં સુધારો સરળતાથી કરી શકાયો. કેટલીક બાબતો બંધારણમાં સાદી બહુમતીથી સુધારો થઈ શકતો નથી. રાજ્યના અનુમોદન વગર સુધારો શક્ય ન હોવાથી તેટલા અંશે તે દુષ્કર છે. આમ બંનેનું મિશ્રણ ભારતીય બંધારણનું આગવું લક્ષણ છે. હા, પણ ઘણા એવા સુધારો હશે તો રાજ્યો વિરોધ કરે છે. તો રાજ્યોનો વિરોધ હોય તો તેમાં ફેરફાર લાવી શકાય નહીં. સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર, એની વ્યાખ્યા આપણે આગળ જોઈ લીધી હતી કે કોઈપણ જાતિ, ધર્મ, શિક્ષણ, લિંગ, આવક, કોમ, મિલકતને જોવામાં આવતી નથી અને શું આપવામાં આવે છે? મતાધિકાર આપવામાં આવે છે. બે માર્કનો સવાલ પૂછાય, સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર વિશે માહિતી આપો. આ અંગે આપણે અગાઉ વિગતે ચર્ચા કરી. ભારતના બંધારણમાં 18 વર્ષની ઉંમરના તમામ નાગરિકોને કોઈપણ જાતના ધર્મ, જાતિ, શિક્ષણ, લિંગ, આવક, કોમ, મિલકત કે જન્મસ્થાન જેવા કોઈપણ જાતના ભેદભાવમાંથી મુક્ત કરીને નાગરિકને સમાન મતાધિકાર આપવા માટેનું હિંમત ભર્યું પગલું ભર્યું છે એ લોકોએ. હિંમત એટલા માટે કારણ કે કોઈપણ ભેદભાવ રાખવામાં આવતો નથી અને મતાધિકાર આપવામાં આવે છે. મતાધિકારના કારણે લોકશાહીમાં પ્રત્યેક નાગરિકને ચૂંટણી સમયે પસંદગીના ઉમેદવારને મત આપીને ચૂંટવાનો અધિકાર મળે છે. ખાલી વાત છે આ, મોટાભાગે લોકોની માનસિકતા ઉપર જાય છે. ચૂંટણી હોય છે તો બધા નાત જાતની બધું અંદર અંદર તો જોવે છે કે કયો પ્રતિનિધિ છે, કોનો પ્રતિનિધિ છે, કયા ધર્મનો પ્રતિનિધિ છે, તેના આધારે પણ ઘણા લોકો વોટ આપતા હોય છે. આપણે શીખવું જોઈએ કે જે યોગ્ય લાયકાત ધરાવતું હોય તેને જ આપણે વોટ આપવો જોઈએ. ચૂંટણીમાં યુવા મતદારોની ઉત્તરોત્તર વધતી સંખ્યા, સજાગતા, ઉમળકો, મતદાન જાગૃતિના કારણે મતદાનનું વધેલું પ્રમાણ, આમ રાજકીય ક્ષેત્રે યુવાની સક્રિયતા અને લોકશાહીમાં પરિપક્વતા અને સફળતાની નિશાની દર્શાવે છે. જે કે જેટલા પણ યુવાન મતદારો છે
તેમનો ઉમળકો અને સજાગતાના લીધે લોકશાહી પરિપક્વ છે અને એ જ આપણી સફળતાની નિશાની છે. ધર્મ નિરપેક્ષતા મોટો ટોપિક તો જોયો, અહીંયા શોર્ટમાં આપી છે, ટૂંકમાં જોઈ લઈએ. આમુખમાં અભ્યાસ કરી લીધો છે. સર્વધર્મ તરફ સમાન દ્રષ્ટિ છે અને સમાન આદરભાવ છે. આપણે બધા જાણીએ છીએ દરેક ધર્મને અહીંયા આગળ મંજૂરી આપવામાં આવી છે. તમે કોઈપણ ધર્મ પાલન કરી શકો છો. ધર્મને ઉત્તેજન કે ટેકો સરકાર આપતી નથી, રાજ્ય દ્વારા આપવામાં આવતું નથી. ધર્મ કે સંપ્રદાયનું રાજ્ય બનતું નથી. રાજ્ય કેવું રહે છે? તટસ્થ રહે છે. બંધારણમાં કોમી પક્ષપાત કે ધાર્મિક બાબતોથી પર છે. પર એટલે ઉપર છે. એ બંધારણને કોઈ કોમી પક્ષપાત કે ધાર્મિક બાબતો અસર કરતી નથી. રાજ્ય કોઈપણ નાગરિક પ્રત્યે ધર્મના આધારે ભેદભાવ રાખતું પણ નથી. ધર્મના અનુયાયીઓ પોતાની પસંદગીને ધાર્મિક માન્યતા આપે છે. શ્રદ્ધા અને આસ્થાના આધારે ધર્મનું પાલન કરાવે છે. પ્રચાર અને પ્રસારણ કરાવે છે તેની સ્વતંત્રતા પણ બંધારણમાં આપવામાં આવી છે. જૂનું છે એનું એ જ રિપીટ કર્યું છે. તમે લોકો આગળ જોઈ ગયા છો કે કોઈપણ ધર્મને પોતાનો પ્રચાર પ્રસાર કરવાની છૂટ આપવામાં આવી છે. કોઈપણ ધાર્મિક માન્યતા શ્રદ્ધા આસ્થાનું પ્રચાર પ્રસાર કરવામાં રાજ્ય સરકારની દખલગીરી હોતી નથી. ભારતીય બંધારણમાં ધાર્મિક લઘુમતીના કેટલાક વિશેષ અધિકારો અને સવલતો આપવામાં આવી છે. આ તો આપણને ખબર જ છે. ધાર્મિક લઘુમતીને ફાયદો આપવામાં આવ્યો છે, એટલે કે મુસ્લિમ છે, ખ્રિસ્તી છે, જૈન છે, જેમની કોમ્યુનિટી ખૂબ જ લઘુમતી સંખ્યામાં જોવા મળે છે, ઓછી સંખ્યામાં છે, તેમને વધારે સુખ સુવિધા આપવામાં આવી છે. આમ ભારતમાં નાગરિક ધારકની જોગવાઈ અનુસાર માર્ગદર્શક સિદ્ધાંતોમાં સમાવીને આ બાબતોને ધર્મનિરપેક્ષ રાજ્ય તરીકે ઘોષિત કરવામાં આવી છે. અદાલતની સમીક્ષા. બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે, રાજ્ય અને સંઘ પોતાના કાર્યોમાં રહીને વહીવટ કરે છે તે જોવાની સત્તા અદાલતોને પણ સોંપવામાં આવી છે. સંસદની સત્તાને અવગણ્યા વગર અદાલતી સમીક્ષા વિશે સિદ્ધાંત વચ્ચે સુમેળ સ્થાપ્યો છે, સરળતા સ્થાપી છે. સંસદ કે ધારાસભામાં પડેલા કાયદા, બહાર પાડેલા આદેશ, વટહુકમ, અદાલતી ચુકાદા, બંધારણના સુધારાની સમીક્ષા કરવાની સત્તા અદાલતને આપવામાં આવી છે. આ બધો જ સુધારો ક્યાં આવે છે? અદાલતના અંડરમાં આવે છે. તમે દેખજો, રાજ્ય બરોબર કાર્ય નહીં કરતું તો અદાલત ઠપકો આપે છે. તો અહીંયા આગળ અદાલતની દખલગીરી આપણે જોઈ શકીએ છીએ. આમ આદેશ, વટહુકમ, અદાલતી ચુકાદા, બંધારણીય સુધારાની સમીક્ષા કરવાની સત્તા અદાલતને આપવામાં આવી છે. અદાલતને જો ખાતરી થાય કે ઘડવામાં આવેલા કાયદા, સુધારા, બહાર પાડેલા હુકમો બંધારણની મૂળ જોગવાઈને સુસંગત નથી તો આને ગેરબંધારણીય ઠરાવ કરીને રદબાતલ પણ કરી શકે છે, એટલે કે દૂર પણ કરી શકે છે. એટલે જો એવો કોઈ કાયદો બનાવે જે બંધારણથી વિરુદ્ધમાં હોય રાજ્ય સરકાર, તો તેનો વિરોધ કોણ કરે છે? અદાલતો. અને તેને ગેરવ્યાજબી ઠરાવે છે. મૂળભૂત અને હક અને ફરજ. ભારતના લોકો સ્વતંત્ર રાષ્ટ્રના નાગરિક તરીકે ગૌરવપૂર્ણ જીવન જીવી શકે છે. મૂળભૂત હકો આપવામાં આવ્યા છે અને સર્વાંગી વિકાસ માટે જરૂરી સ્વતંત્રતાની ખાતરી સાથે હક અને ફરજ બંને સમાજમાં આપવામાં આવી છે. અને આ મહામૂલી મૂડી છે, કારણ કે આ હકો આપણને મળ્યા છે, જેમાં બંધારણીય ઇલાજોનો હક છે, જેમાં 6-14 વર્ષ સુધીના બાળકોને ફરજિયાત શિક્ષણનો હક આપવામાં આવ્યો છે. રાઇટ ટુ એજ્યુકેશન, RTI કહેવામાં આવે છે જેને, RTE, અને રાઇટ ટુ ઇન્ફોર્મેશન, એટલે કહે છે કે આપણને માહિતી મેળવવાનો અધિકાર, આ બંને પણ આપવામાં આવ્યા છે. આવા હકો આપણને બંધારણના આધારે મળ્યા છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતની વાત કરી છે તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શું છે? તો લોકોના રક્ષણ, સલામતીના અને કલ્યાણ સાધવા માટે રાજ્ય પ્રયત્ન કરે છે. રાજ્યની નીતિ ઘડતરમાં રાજ્ય શાસનમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો માર્ગદર્શન આપે છે અને તે સિદ્ધાંતોને માર્ગદર્શક સિદ્ધાંતો કહેવામાં આવે છે. એટલે રાજ્યના નીતિ, રાજ્ય કઈ રીતે કાયદાને ઘડી શકે છે તેનું માર્ગદર્શન તેમાં આપવામાં આવે છે. છેલ્લો મુદ્દો છે પછાત વર્ગ અને આદિજાતિ માટેની જોગવાઈઓ. પછાત જાતિ વંચિત સમુદાયોના ઉત્કર્ષ માટે સામાન્ય પ્રવાહમાં ભેળવવા, એટલે જે સામાન્ય પ્રવાહ છે આપણા લોકોની વચ્ચે ભેળવવા માટે જે પછાત વર્ગો છે, પછાત જાતિ છે, તેમને સારી નોકરી મેળવી શકે, સારું જીવન ધોરણ મેળવી શકે, આ માટે બંધારણમાં વિશેષ જોગવાઈ કરી છે. આપણને ખબર છે અનામત જે રાખવામાં આવે છે ને SC ST OBCની, એટલે આવા પછાત વર્ગના લોકોને ઉપર લાવવા માટે આવા પ્રયત્ન કરવામાં આવ્યા છે. ધારાગૃહોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકીય પ્રતિનિધિત્વ પૂરું પાડે છે, રાજ્યમાં પ્રતિનિધિત્વ પૂરું પાડે છે. અનામતની બેઠકો ફાળવવામાં આવે છે. તમને ખબર છે શિક્ષણમાં, સરકારી નોકરીઓમાં પ્રવેશ માટે અનામત કોટાની બેઠકો હોય છે અને તેમની વસ્તીના પ્રમાણમાં ફાળવીને સમાન તક આપવામાં આવે છે, જેથી તે લોકો વધારે આગળ આવી શકે. પછાત જાતિના બાળકને શિક્ષણ માટે શિષ્યવૃત્તિ, સવલતો, ફી માફી, સગવડોનો લાભ, હકારાત્મક ભેદભાવનું કે રક્ષણાત્મક ભેદભાવની નીતિનો ખાસ પ્રબંધ બંધારણમાં કરવામાં આવ્યો છે. એટલે આજે ભેદભાવ તેમના પ્રત્યે ના થાય તે માટે તેમને સુવિધા આપવામાં આવે છે, જેથી તેવા લોકોનો વિકાસ થાય.
આમાં પાઠ પૂરો થાય છે. બંધારણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પાઠ છે, ધ્યાનથી સમજજો, ધ્યાનથી મોઢે કરજો અને ખૂબ જ ઉપયોગી છે, કારણ કે આપણે ભારતના નાગરિક છીએ, આપણને જાણ હોવી જોઈએ કે આપણું બંધારણ કઈ રીતે કાર્ય કરે છે, કઈ રીતે કાયદા બદલાય છે, કઈ રીતે રાજ્યસભા અને લોકસભાનું કાર્ય થાય છે.